પૂજ્ય ગુરુદેવ શ્રી જંબુ વિજયજી મહારાજ સાહેબની આજે વાર્ષિક પુણ્યતિથિ છે અને તેરમી પુણ્યતિથિ હોય આજે બધા ભેગા થયા છે ભક્તો એ જગ્યાએ જ્યાંથી ગુરુનો વિરહ થયો હતો એ જગ્યાએ ફરી વખત એમની આપણે મુલાકાત થઈ શકે એ નિમિત્તે આ એરિયાની અંદર ગુરુદેવ શંખેશ્વર એની આજુબાજુના સંઘોમાં ત્રણ ત્રણ ચાર ચાર દરેક ઠેકાણે ચાતુર્માસો કર્યા છે એટલે ગુરુદેવનો અંતિમ દેહ અહીંયા આગળ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અને એની આજે તેરમી વર્ષગાંઠ છે. ભવિષ્યની અંદર ગુરુજી અહીંયા કેવું તમે અહીંયા બધું સાધના કરવાના છો? અહીંયા આગળ આખી એક સાધના ભૂમિ કરવાની ભાવના છે. અહીંયા ગુરુ મંદિર બનશે, દવાખાનું પણ બનશે, પશુઓની સેવા માટે, પંખીઓની સેવા માટે અને માનવ સેવાના કાર્યો એ અહીંયા આગળથી હંમેશા થતા રહે એવું આયોજનો કરવાના છે. પુંડરીક રત્ન પૂજ્ય મણિભદ્ર વીરના હવન દ્વારા જે આયોજન થઈ રહ્યું છે એમાં જંબુવીજી મહારાજ સાહેબનો ખૂબ જ અમને આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે. જંબુવીજી મહારાજ સાહેબની વાત કરીએ તો એમના રગે રગમાં જીવદયા સંકળાયેલી હતી. આ જીવદયાના અનુસંધાને દરેકે દરેક બનાસકાંઠાથી માંડી મહેસાણા જિલ્લાની જે કંઈ પાંજરાપોળો છે એ પાંજરાપોળ અમને સવિશેષ અમને એમનો જ્ઞાન પ્રાપ્ત થયેલું છે અને આ માટે કરીએ અમને પુંડરીક રત્ન મહારાજ સાહેબે પણ એવા આશીર્વાદ આપેલા છે કે જ્યાં સુધી જીવદયાની ચાવી તમારી પાસે હશે ત્યાં સુધી તમે સાતા પામી શકશો. આ અનુસંધાને આ ભવ્ય જગ્યાની અંદર જંબુવીજી મહારાજ સાહેબને એક ગુરુમંદિર બને અને એમની ઉર્જા દરેકે દરેક ક્ષેત્રમાં પ્રાપ્ત થાય એવી અપેક્ષાએ આજે આ મંડાણ થઈ રહ્યા છે. મારું નામ